અંકલેશ્વરની જીનવાલા કેમ્પસ ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ઠાકોરભાઈ પટેલના નામથી કોલેજ શરૂ કરાઈ છે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પિતાના સ્વપ્નને સાકાર કરી અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા અને વાલિયા તાલુકાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. નર્મદા પરિક્રમાવાસી માટે કાર્યરત શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ટેક ઓવર કરી ટ્રસ્ટમાં સામેલ કરી શ્રી ઠાકોરભાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત કરી છે. ત્યારે શ્રી ઠાકોરભાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે તકતીનું અનાવરણ કરી પ્રારંભ કરાવ્યો હતો. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ઠાકોરભાઈ પટેલના સ્વપ્નને સાકાર કર્યું છે. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ સ્તર ગુજરાતમાં પૂર્વ સીએમ નરેન્દ્ર મોદી આગમન પૂર્વે નીચું હતું. ડ્રોપ આઉટ રેશિયો ઊંચો લાગવાનો અથાગ પ્રયાસ કરી ડ્રોપ આઉટ ઘટાડી શિક્ષણ સ્તર ઊંચું લાવ્યા છે. આજે વિદ્યાર્થીઓને ભણતા કર્યા અને વાંચતા કર્યા અને હવે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે દરેક જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટેની કામગીરી કરી રહ્યા છે. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા રાજ્યની 30,000 શાળા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. શિક્ષણનું સ્તર સુધરતા વિદેશથી હવે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા દેશમાં અને ગુજરાતમાં આવી રહ્યા છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિલભાઈ પટેલ સહિત કોલેજ ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પશ્ચિમ મંડળ આ કોલેજ બંધ કરવાના હોવાને લઈને બે વર્ષથી એડમિશનો આપતા નહોતા અને એવા સંજોગોની અંદર તમામ અમારા અધ્યાપકશ્રીઓ પણ મારી પાસે આવ્યા હતા અને જો આ કોલેજ બંધ થાય તો પ્રાધ્યાપકશ્રીઓ પાસેથી બીજી જગ્યાએ જવું પડે અને હસો અંકલેશ્વર માન્ય ઝઘડિયા આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ પણ ભરૂચ સુધી કોલેજ પર આપણે જવું પડે એ સ્થિતિ હતી. ત્યારે આમાં ભવનના સેવા ટ્રસ્ટની વાત કરું તો મારુતિ સિંહ અમારા ગામના સરપંચ ખુશાલભાઈ કે જે ભોગેશ્વરથી જે પરિક્રમા માટે જે લોકોને ભોગેશ્વરથી સાગરના કિનારેથી લેન તરફ જે જવાનું હોય એ વખતે બોટની કોઈ વ્યવસ્થા હતી નહીં. પ્રાઇવેટ બોટની અંદર પરિક્રમા વાસીઓને આ પતિમાં લઈ જતા હતા. એવા અમે સરપંચની સાથે હું મારી સાથે ત્રણ થયા હતા કે આ ટ્રસ્ટ ભરાયું માત્ર ટ્રસ્ટ નબળા પરિક્રમા વાસીઓને આ તરફી ડિલિવર સફળતા મળે એના માટે બને તો અમને ત્યારે પણ ખબર નહોતી કે આપણે કોલેજ
તરાજે કહેતા ખૂબ આનંદ થાય છે કે જે પ્રકારે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આજે શરૂઆત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા આ કોલેજને બંધ થવાની તૈયારીમાં હતી અને પુનઃ નવજીવન આપીને એને કાર્યાન્વિત કરી છે. એના કારણે આ વિસ્તારના યુવાનોને ભણવા માટેની જે વ્યવસ્થા ઊભી થઈ છે એ ચાલુ રહેશે અને એમણે એમનું જે ભણવાની ઈચ્છા હોય પણ જો નજીકમાં વ્યવસ્થા નહીં હોય એના કારણે એમને જો શિક્ષણને નુકસાન થતું હશે એ હવે નહીં થાય અને યુવાનો પોતે પોતાનું આગલું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે એવી વ્યવસ્થા ઊભી કરી છે. હું શ્રી ઈશ્વરભાઈ અને એમના સૌ સાથી ટ્રસ્ટીઓને અભિનંદન આપું છું કે એમના આ વિસ્તારની જરૂરિયાતને સમજીને સમયસર નિર્ણય કરીને આ જે વ્યવસ્થા ઊભી કરી છે એનાથી આ વિસ્તારના લોકોની સેવા થશે. સર, રાજ્યમાં ઓમિક્રોન વાયરસનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે, રાજ્ય સરકાર કેટલી સજી છે? રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રી છે અને આખું મંત્રીમંડળ આ બાબતમાં ખૂબ જ ચિંતિત છે અને પૂરતા પગલાં લીધા છે. અલગ અલગ જિલ્લાઓની અંદર પણ કોરોનાને ત્રીજી લહેર એના માટેની જે વ્યવસ્થા હતી તેની સાથે આના માટે પણ અમુક માટે પણ એમણે પૂરતી વ્યવસ્થા રાખી છે કે હવે જો કોઈ કેસ આવશે તો એને કેવી રીતે હેન્ડલ કરવું એના માટે કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન કરીને એ તૈયારી રાખીને બેઠા છે કે જેનાથી આપણે નુકસાન ન થાય.